સારી રીતે શાંતિ થી વાત કરું છું, તો મારી વાત સાંભળી લે કડવી. તું આ કપડા પહેરીશ અને હું તને છે ને, તું પહેલા જેવી મારી સામે તૈયાર થઈને આવતી ને એમાં કપડામાં તને જોવા માંગુ છું, એટલે તું મારી ઈચ્છા પૂરી કરીશ ને? કરીશ ને? ના, હું તારી કોઈ ઈચ્છા પૂરી નથી કરવાની. ચાલ જા, જતો રહે અહીંયાથી. કડવી, તું એમ નહીં માને, લાગે છે કે મારે જ કંઈક કરવું પડશે. આ તું પણ છે ને, આપણે કોલેજ કરતા હતા ત્યારે તું જ તેને હું જરાક પણ મોડો આવું એટલે કહેતી હતી કે કેમ મોડો આવ્યો, કેટલી વેઇટ કરાવી, તારી રાહ જોઈ જોઈને થાકી ગઈ, અને અત્યારે તું જ મને જવાનું કહે છે? વાહ પારો વાહ. આ દેવદાસ ને તું સમજી નહીં શકે, પણ કડવી હું એમ જઈશ પણ નહીં. આ કપડાં તો હું તને આપીને જ જઈશ. એ બધી વાત જવા દે, એ આપણા કોલેજના દિવસો હતા, હવે એ બધું ભૂલી જા. હા, શું એ કોલેજના દિવસો હતા. હા, લીમડાનો મીઠો છાંયો અને આપણે બંને નીચે બેસતા, હાથોમાં હાથ નાખેલો ને પ્રેમ ભરી વાતો કરતા, પછી જતા કેન્ટીનમાં, બહુ બધું ખાતા ને બિલ આપતી તું. વાહ કડવી વાહ, આ બધું કેમ ભૂલાય? ક્યારેક ક્યારેક મૂવી જોતા, ક્યારેક વરસાદ આવતો ત્યારે પલળતા, અને એ વરસાદમાં આપણે બંને છપછપિયા કરતા. કડવી, આ બધું કેમ ભૂલું? હા, નથી ભૂલાતો મને તારો પ્રેમ, અને તું વસે છે મારા દિલમાં. કડવી, તે મને દગો આપ્યો છે, પણ હા, તારા દગાને પણ હું ભૂલી જઈશ જો ફરી તું મને અપનાવી લે. હું ભૂલી જઈશ કે તે કોઈ ભૂલ કરી હતી. કડવી, ફરી પાછો મારો હાથ પકડી લે, લે પકડી લે. અરે કોણ છો તમે? હું છું કાળો ને ભોળું પારવડું પાળો. કાકી, કોણ છે આ? આ તો પેલો કપડાં વેચવા વાળો છે. કપડાં લઈને આવ્યો છે, કપડાં વેચવા. હા મેડમ, આ જુઓ, તમારા માટે ડ્રેસ તમે જે પસંદ કર્યો તો તે જ છે. હા હા, ઠીક છે. અને અમને પણ કઈ પસંદગીના કપડાં જોતા હોય તો કેજો, હું લઈ આવી આપીશ. હા હા, એ જરૂર હશે ને તો હું કેવડાઈશ. હા ભલે, ત્યારે તમે જાઓ. આવજો આવજો. થેન્ક યુ. આ કપડાં વાળો હતો તો આની પાસે તો એક જ જોડી કપડાં હતા, બીજા કપડાં તો મેં ન જોયા. કાકી કેમ આટલા ગભરાયેલા હતા? બટા, કેમ આમ આટા મારો છો, કઈ ટેન્શનમાં છો? હા ભાભી, શું થયું? ટેન્શનમાં નથી માધવભાઈ. બા, મારે મારી મીરાને મોડર્ન બનાવવી છે. આ જમાના સાથે તાલમેલ મલાવીને ચાલે ને એવી બનાવી છે, અને જે કોઈ પણ એને સવાલ પૂછે ને એનો સટીક જવાબ આપી શકે ને એવી બનાવી છે. પણ બેટા, એ શક્ય નથી. શું શક્ય નથી બા? આ દુનિયાની અંદર કશું જ અશક્ય નથી. અને હવે તમે જોજો, હું પણ મીરાની માં છું. હવે હું મારી મીરાની ચાર ઢાલ કેવી રીતે બદલી નાખું છું ને એ તમે જુઓ. બેટા, જો તારે એને તારા જેવી પાવરફુલ બનાવી હોય ને તો એ જ્યારથી નાની હતી ને ત્યારથી જ ઘડવી પડે. હવે અત્યારે તો એ કેટલી મોટી થઈ ગઈ છે, હવે તું એ પ્રયત્ન કરવા જઈશ ને તો પણ એ તારા જેવી તો નહીં જ થઈ શકે. અરે ના રે ના બા, વ્યક્તિને જો કંઈ શીખવું હોય ને તો એમાં એને ઉંમર નડતી જ નથી. માણસ ક્યારે પણ પોતાની જિંદગી નવેસરથી શરૂઆત કરી શકે છે. એટલે
તમે જોજો ને, હું મારી મીરાને હિંમતવાન તો બનાવીને જ રહીશ. અને આ જગતમાં બધા કહે છે ને, મોડર્ન અને ફેશનનો જમાનો છે, તો એની સાથે તાલથી તાલ મિલાવે ને એવી તો બનાવી જ દઈશ. મમ્મી, આ શું? મારા કબાટમાં તો કોઈ કપડાંની જોડી જ નથી. મારા બધા કપડાં ક્યાં ગયા? આ એક જ કપડાં હતા એમાં તો. આ શું છે મમ્મી? ક્યાં ગયા બધા કપડાં? બેટા, તારા બધા કપડાં છે ને જૂના થઈ ગયા હતા, અને જે ધોવા લાયક હતા ને એ મેં ધોવા નાખી દીધા છે. એટલે સાંભળી લે, જે જૂના કપડાં છે ને એનું પોટલું વળાઈ ગયું અને વાસણવાળાને ત્યાં પહોંચી પણ ગયું, સમજી ગઈ? અને આ એક જ જોડી કપડાં હાલ છે એ તું પહેરજે. આ કપડાં તો મારા છે. કોણે પૂછીને તેને હાથ લગાયો? એ કપડાંને હાથ મેં લગાડ્યો છે. પણ કેમ? કારણ કે ભાભી મીરાને મોડર્ન બનાવવા માંગે છે, એટલા જ માટે મેં તારા કપડાં મીરાને આપ્યા છે. જો બેટા, મેં તારા બધા ડ્રેસ મેં તને કહ્યું એ પ્રમાણે થોડા વાસણવાળાને આપી દીધા છે, અને ધોવા લાયક છે અને ધોવા નાખી દીધા છે. અને આમ પણ બધા ડ્રેસ તારા જૂના થઈ ગયા હતા, સમજી? એટલે હમણાં મેં તારા કાકા પાસેથી આ ડ્રેસ લીધો છે, એ પહેરી લે. મમ્મી, પણ આવા બધા કપડાં મને નહીં ફાવે, હું નથી પહેરવાની. તને મારા સમ છે. મમ્મી, આ સમ આપીને તે મને બાંધી દીધી. સારું, હું આ પહેરી લઈશ, પણ આજે એક જ દિવસ. હા, મને પછી કાલે મારા કપડાં બધા પાછા જોઈએ. હા સારું, તે મારી વાત માની ને તો હું તારી વાત માનું છું. પણ કોલેજમાં જા અને એન્ટ્રી પાડી દે. આ જે લોકો તને સીધી સાદી કરે છે ને, એ લોકોને પણ ખબર પડે કે મારી દીકરી કેવી મોડર્ન લાગે છે. શું મમ્મી, તું પણ આ બીજા લોકોની વાત સાંભળીને મને આખી બદલાઈ દે છે. જો બેટા, એ કેવી ગુસ્સો કરીને જતી રહી. હું તો એમ કહું છું, શા માટે તું એને બદલવાની કોશિશ કરે છે? આપણી મીરા જેવી છે એવી સરળ, સુંદર અને સ્વભાવમાં પણ કેવી સારી છે. શું કામ આવું કરે છે તું? એ જેવી છે એવી જ રહેવા દે ને. બા, મારે મારી દીકરીને બદલવી છે, કહ્યું ને, હું મારી મીરાને પાવરફુલ બનાવીને જ રહીશ. અધો, મેં જે કપડાં આપ્યા હતા એ જ કડવીએ પહેર્યા લાગે છે. એનો મતલબ કે એ મને પ્રેમ તો કરે જ છે. હા, હાલ તો કાળુ, આજે આ કડવીને મારી બનાવીને જ રહીશ. મોટા ભાવ ખાતી હતી અત્યાર સુધી. હા ચાલ, હવે કડવી આવી જા. અરે કોણ છો તું? હા, રસ્તા વચ્ચે મારો હાથ પકડાય છે, તારી હિંમત કેવી રીતે થઈ? આ સારો કાળો ને જે હોય તે લાફો મારી દે, સમજે છે હું પોતાની જાત. અરે એ પંખીડા, આ કાળો છે ને એકવાર જેનો હાથ પકડે ને એનો હાથ ક્યારે મુકતો નથી, સમજી તું? એક મિનિટ, તું તો પેલો કપડાં વેચવા વાળો જ છે ને? અચ્છા, એટલે તું આ બધા ધંધા કરે છે? હું જેનો શિકાર કરવા માટે આવ્યો તો ને, એ શિકાર તો હાથમાં ના આવ્યો, પણ આ શિકાર તો એના કરતા પણ સારો છે. હવે આને તો મૂકવાની થતી જ નથી. છોડ મને, તારા જેવા લુખ્ખાઓને કેવી રીતે સીધા કરવાને એ મને સારી રીતે આવડે છે, સમજ્યો? આ થપ્પડ બહુ મોંઘી પડશે છોકરી, એટલું યાદ રાખજે કે આ તે કાળુને બે થપ્પડ મારી છે, અને આ કાળુ આ બે થપ્પડનો હિસાબ લેશે. આ છોડ, કોલેજ કરતી લાગે છે. હા, હવે કંઈક એવું ના થાય કે આ કોલેજ રોજે જવું, એકલા આવું, વચમાં કોઈ પકડી જાય, તકલીફ પડે,
બચાવ બચાવની બૂમો પાડવી પડે પણ કોઈ ના આવે, એટલે સીધી રીતે માની જાય તો સારું છે. ચાલ નફાવટ, તારા જીવાને સીધા કરતા મને સારી રીતે આવડે છે, અને આજ પછી જો મારા રસ્તામાં આવ્યો છે ને તો મારાથી ખરાબ તો કોઈ નહીં હોય, આ યાદ રાખજે. જોઈએ ત્યારે તું શું કરી લઈશ, પણ અત્યારે તો કોઈ નથી. તો વિચારું છું કે અત્યારે તને પકડીને લઈ જાઉં. બચાવશે કોણ? કોઈ નહીં આવે. પાડ બૂમો, બોલાવો બધાને. છોડ મને. અરે નહીં છોડું, શું કરી લઈશ તું? છોડ. કાળું ને લાફો મારે છે, પોતાની જાતને સમજે છે શું તું? છોડ. ઉભી રે, તારી તો આ ભાગી ભાગીને જાઈશ ક્યાં? આ કાળું કોઈને મૂકે એમ નથી, અને મને તો ખબર છે કે તું રહે છે ક્યાં, અને હવે તારો રસ્તો પણ ખબર પડી ગઈ છે. આજ નહીં તો કાલે તારો વારો તો પડી ગયો માનજે.